મિત્રો નમસ્કાર, ZSTVની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 24/8/2020 અને સોમવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજુ છે. વાત કરીશું ભવિષ્ય રાશિ. ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિ. તો મેષ રાશિના જાતકો ઘરના સભ્યો સાથે આજે ઉગ્રવાદ વિવાદ થવાનો મનમાં ચોક્કસ યોગ્યતા રહેશે, પણ મનમાં શાંતિ રાખવાની જરૂર છે. સાથેમાં અન્ય કોઈ વિકારથી પરેશાની અનુભવે, વધુ પડતા નાણાં ખર્ચથી સંભાળવું, મન ચિંતાગ્રસ્ત રહે. આજના દિવસે બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવાની મારી ચોક્કસ રીતે તમને સલાહ છે. વાત કરીશું વૃષભ રાશિની. વર્તમાન સમયમાં આપને દરેક કાર્યમાં સફળતા મળશે. આપ પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવી શકશો. પ્રિય પાત્રના સહવાસથી મનમાં આનંદ રહેશે. આજે મનમાં શાંતિ અને સન્માન પણ પ્રાપ્ત થશે. આજના દિવસે માનહાનિથી બચવાની જરૂર છે. વાત કરીશું મિથુન રાશિની. આ સવારના સમયમાં આપના ભાગમાં મનમાં ક્રોધાવેશ રહે, શારીરિક માનસિક બેચેનીનો પણ અનુભવ થાય, નિરર્થક ધન ખર્ચ થાય, વિદ્યાર્થીઓએ ધાર્યું પરિણામ ન મળે, પણ આજના દિવસે આર્થિક લાભ થવાના પણ યોગ ચોક્કસ સારા છે. વાત કરીશું કર્ક રાશિની. તો આપના વર્તમાન સમય ખુશાલીમાં પસાર કરો. આજે આપ વધારે પડતા સંવેદનશીલ ના બનશો. આપની શારીરિક સુખાકારી જળવાય, વિવાહિક જીવન આનંદમય રહે, સ્નેહી અને મિત્રો સાથેની આપની મુલાકાત આનંદમય પ્રસાર થાય તેવી તમે યોગ્યતા વાપરો. વાત કરીશું સિંહ રાશિની. તો આજે આપ વાણી અને વર્તનમાં સંપૂર્ણ સંયમ રાખવાની જરૂર છે. સગા સંબંધી અને મનમાં મન દુઃખનો પ્રસંગ ન બને, સગા સ્નેહી સાથે તેવી ચોક્કસ ધારણા બનાવો. આવકમાં પ્રમાણમાં વધારે પણ ખર્ચ થઈ શકે એમ છે. વાત કરીશું કન્યા રાશિની. આજના દિવસે વિવિધ ક્ષેત્રોમાં લાભ મળવાની ચોક્કસ શક્યતાઓ રહેલી છે. નોકરી વ્યવસાય ક્ષેત્ર પણ માં સારો લાભ રહેશે. સહકર્મચારીઓ પણ સહકાર સારો આપશે. મિત્ર વગેરે પાછળ ખર્ચ થાય તેમનાથી લાભ પણ થાય. પ્રવાસ અને પર્યટનમાં ચોક્કસ મધ્યાહન બાદ આપનું મન અનિશ્ચિતતામાં અટવાયેલું રહેશે. વાત કરીશું આગળની રાશિ કહેતા અહીંયા તુલા રાશિની. વર્તમાન સમયમાં નોકરી અને વ્યવસાયમાં લાભ થવાની ચોક્કસ શક્યતાઓ છે. ઉપરી અધિકારીઓ તરફથી આપનું મન પ્રોત્સાહિત થશે. હોદ્દામાં બઢતીનો યોગ છે. મનોમોભાની વૃદ્ધિ થાય, આવકમાં વૃદ્ધિ થાય, પ્રિય પાત્ર અને મિત્રો સાથે મુલાકાત થાય, મનોહર પર્યટન સ્થળની મુલાકાત લેશો. ચોક્કસ વાત કરીશું વૃશ્ચિક રાશિની. તો આજના દિવસે એકંદરે આપનો દિવસ શુભ રહેશે. ધાર્મિક કાર્યો સાથે દેવદર્શનનો લાભ પણ મળશે. કોઈ યાત્રા ધાર્મિક સ્થળની મુલાકાત લેવી હશે તો ચોક્કસ થશે. વિદેશ ગમન માટે અનુકૂળ સંજોગો ઊભા થાય એમ છે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે આપને ચોક્કસ સારો લાભ થાય એમ છે. વાત કરીશું ધનરાશિની. તો ધનરાશિના જાતકોએ આપને કોઈ પણ નવા કાર્યનો પ્રારંભ થવાની ચોક્કસ સલાહ છે. આજે આપના મનમાં હતાશાને ચોક્કસ ડરતાનો અનુભવ થાય એમ છે. ગુસ્સાની અંદર કાબૂ રાખવાની જરૂર છે, પરંતુ મધ્યાહન બાદ આપનો સમય શારીરિક માનસિક હાલની હાલત ચોક્કસ સારી રહેશે. પરિવારમાં પણ આનંદ પ્રસરાશે અને મનમાં પણ આનંદ રહેશે. વાત કરીશું મકર રાશિ કહેતા દસમી રાશિની. આપના વર્તમાન સમય મિત્ર સ્વજનો તેમજ આજના પ્રિયજન વ્યક્તિ સાથે આનંદથી પ્રસાર કરવાની જરૂર છે. મિત્રો, એસ આરામ અને મનોરંજન એ જગતની સૌ પ્રથમ જરૂરિયાત છે. એવું નથી કે આ વસ્તુથી વ્યક્તિ આળસુ બને છે કે ખરાબ બને છે. પ્રવૃત્તિની અંદર રહેશો તો ચોક્કસ ભરપૂર આજના દિવસે આનંદ માણી શકશો. ભાગીદારીના કામમાં પણ ફાયદો છે, તે યાદગાર મુસાફરી બનશે. વેપાર ધંધાના યોગની અંદર પણ સારો લાભ જણાય છે. વાત કરીશું કુંભ રાશિની. આજના સમયની અંદર શુભ અને ફળદાયક આજનું પરિણામ રહેશે. ઓફિસમાં નોકરીઓ માટે આજનો દિવસ અનુકૂળ વાતાવરણ તરીકે આવશે. શારીરિક માનસિક રીતે આપ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહેશો. તેમજ આજના દિવસે કોઈ પણ કાર્ય કરવાની અંદર મનોરંજન પ્રવૃત્તિમાં તે કાર્યને કરો, ચોક્કસ મનોરંજન પ્રાપ્ત થશે. દાંપત્યજીવનની અંદર સુખ પણ પ્રાપ્ત થશે. વાત કરવી છે મીન રાશિની. માનસિક અશાંતિ માટે ઉદ્વેગ આપણા મન ઉપર છવાયેલું રહેશે. કોઈ કારણોસર આપને અચિંતો ધન ખર્ચ થાય, પ્રિય પાત્ર જોડે મન દુઃખનો બનાવ બને, અબોલા થવાની શક્યતાઓ આવે, ગભરાશો નહીં. કારણ મન છે, લાગણી છે, તો લાગણી સાથે ગુસ્સો પણ જોડાયેલો છે. માટે યશ અને કીર્તિ પણ પ્રાપ્ત થશે. પરિવારજનો સાથે એસ અને આરામ પણ પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ પણ સારો પ્રાપ્ત થશે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે ZSTVની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજુ છે. મિત્રો, અત્યારે ગણેશજીના દિવસો ચાલી રહ્યા છે. મારી તમને નમ્ર વિનંતી છે, આપના ઘરની અંદર ગણેશજીનું સ્થાપન આપણે કરેલું હોય, મૂર્તિની પૂજા કરતા હોય, તો સવાર અને સાંજ સવારે 6 સ્તોત્ર સંકટનાશન ગણપતિ સ્તોત્ર અને 6 સંકટનાશન ગણપતિ સ્તોત્ર સાંજે ચોક્કસ રીતે આપ કરો. આ પાઠ કરવાથી તમારા જીવનમાં તમારા ઘરના સંતાનોને વિદ્યા પ્રાપ્ત થશે, તમારા જીવનમાં ધન પ્રાપ્તિ થશે, ઐશ્વર્યની પ્રાપ્તિ થશે, ઘરના વડીલોનું
આરોગ્ય પણ સારું રહેશે. મિત્રો, ZSTVની આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓમ નમઃ શિવાય. જય ગણેશ.